ટોક્યો ઓલિમ્પિક્સમાં બે રિલે અને બે હોકી ટીમ સાથે અનેક એથ્લેટોએ ભાગ લીધો છે, જેમાં આર્ચરીમાં મેન્સ રિકર્વમાં તરુણદીપ રાય, અતનુદાસ, પ્રવીણ જાધવ અને વિમન્સ રિકર્વમાં દીપિકા કુમારીનો સમાવેશ થાય છે. પુરુષ તીરંદાજોની ટીકડી પણ ટીમ સ્વરૂપે ભાગ લેશે. એથ્લેટિક્સમાં જ્વેલિન થ્રોઅર નીરજ ચોપરા અને શિવપાલસિંહ પાસેથી અપેક્ષાઓ છે. આ વખતે 4x400ની રિલે પણ ટોક્યો ઓલિમ્પિક્સમાં ડેબ્યુ કરાઈ છે, જેમાં ભારતની ટીમમાં એશિયન ગેમ્સ ગોલ્ડ મેડાલિસ્ટ મોહમ્મદ અનસ પણ છે. તેઓ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2019માં ત્રીજા સ્થાને રહ્યા હતા. કેટી ઇરફાન ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારા પ્રથમ ભારતીય બન્યા, જ્યારે બીજા સ્પ્રિન્ટર દૂતિચંદ બન્યા, જેમાં કેટી ઇરફાન, સંદીપ કુમાર અને રાહુલ રોહિલ્લા 20 કિલોમીટર રેસ વોકિંગ સાથે સંકળાયેલ છે. 50 કિલોમીટર રેસ વોકિંગ સાથે ગુરપ્રીત સિંહ જોડાયેલ છે. ભવના જાટ અને પ્રિયંકા ગોસ્વામી વિમન્સ 20 કિલોમીટર રેસ વોકિંગમાં ભાગ લઈ રહ્યા છે, જ્યારે મેન્સ 3000 મીટર સ્ટીપલ ચેઝમાં અવિનાશ સાબલે છે. મેન્સ લોંગ જમ્પમાં મુરલી શ્રીશંકર છે. મેન્સ 400 મીટર હર્ડલમાં એમપી જાબીર છે. મેન્સ જ્વેલિન થ્રોમાં નીરજ ચોપરા, શિવપાલ સિંહ અને વિમન્સ જ્વેલિન થ્રોમાં અન્નુ રાની છે. મેન્સ શોર્ટપુટમાં તજિંદેર પાલ સિંહ અને વિમન્સ 100 મીટર અને 200 મીટર રેસમાં દૂતિચંદ છે. વિમન્સ ડિસ્કસ થ્રોમાં કમલપ્રીત કૌર અને સીમા પુણિયા ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ ઉપરાંત 4x400 મિક્સ્ડ રિલે અને મેન્સ 4x400 મીટર રિલે છે. બેડમિન્ટન પ્લેયરોમાં પીવી સિંધુ વિમન્સ સિંગલ્સમાં, જ્યારે મેન્સ સિંગલ્સમાં બી સાઈ પ્રનીત છે. મેન્સ ડબલ્સમાં સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી ભાગ લઈ રહ્યા છે. 9 જેટલા બોક્સરોએ એશિયા ઓશનિયા બોક્સિંગ ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં ક્વોલિફાય કર્યું છે, જે જોર્ડનના અમાનમાં યોજાયો હતો. જેમાં મેન્સ 69 કિલોગ્રામ સ્પર્ધામાં વિકાસ કૃષ્ણન અને વિમન્સ 69 કિલોગ્રામમાં લવલીના બોર્ગોહેન છે. આશિષ કુમાર અને પૂજા રાની 75 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં છે. 91 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં સતીશ કુમાર છે. 51 કિલોગ્રામમાં મેરી કોમ અને 52 કિલોગ્રામમાં અમિત પંઘલ છે. સિમરનજીત કૌર 60 કિલોગ્રામ તો મનીષ કૌશિક 63 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં ભાગ લઈ રહ્યા છે. છેલ્લા 20 વર્ષોમાં ફવાદ મિર્ઝા એ પ્રથમ ઇન્ડિયન ઇક્વેસ્ટેરિયન છે જેણે ક્વોલિફાય કર્યું છે. સાઉથ ઇસ્ટ એશિયા અને ઓશનિક ક્વોલિફાયર્સમાં નવેમ્બર 2019માં ફવાદે આ માટે ક્વોટા પ્રાપ્ત કર્યો હતો. ભવાની દેવી એ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારા પ્રથમ ભારતીય ફેન્સર છે. ભવાની દેવી એ સાબરે ફેન્સર છે, જે ચેન્નઈથી આવે છે. તેમણે ટોક્યો ઓલિમ્પિક માટેની AOR રેન્ક બુડાપેસ્ટ સાબરે વર્લ્ડ કપથી પ્રાપ્ત કરી હતી. છે ઓલિમ્પિક ક્વોલિફાઇંગ ઇવેન્ટ માર્ચમાં હંગેરીમાં યોજાઈ હતી. AOR નું પૂરું નામ એડજસ્ટેડ ઓફિશિયલ રેન્કિંગ છે. ગોલ્ફમાં ભારત વતી અનિર્બાન લાહિરી અને ઉદયન માને તેમજ અદિતિ અશોક ભાગ લઈ રહ્યા છે. ઉદયન આ ઓલિમ્પિકથી ડેબ્યુ કરવાના છે. એશિયન કોટાથી મે મહિનામાં પ્રણતિ નાયકે ઓલિમ્પિકમાં ક્વોલિફાય કર્યું છે. આ સાથે પ્રણતિ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કરનારા બીજા મહિલા જિમ્નાસ્ટ બની ગયા છે. હોકીમાં મેન્સ એન્ડ વિમન્સ નેશનલ ટીમ ભાગ લઈ રહી છે. મેન્સ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને વિમન્સના રાની રામપાલ છે. આ ટીમો નવેમ્બર 2019માં ક્વોલિફાય થઈ હતી. 18 મેમ્બરોની સ્કવોડ ટોક્યો ઓલિમ્પિક માટે રવાના થઈ છે. પૂર્વમાં ભારતના એકમાત્ર પ્રતિનિધિ સુશીલા દેવી લીક માબમ છે. તેમણે વિમન્સ એક્સ્ટ્રા લાઇટવેઇટ 48 કિલોગ્રામ ડિવિઝનમાં હાઇએસ્ટ રેન્કડ એશિયન જુડોકા બની ટોપ 18 ઓલિમ્પિક ગેમ ક્વોટા રેન્કિંગમાં સ્થાન પ્રાપ્ત કરેલું છે. ઇન્ડિયન રોવર્સ અર્જુન જાટ અને અરવિંદ સિંહે મેન્સ લાઇટવેઇટ ડબલ સ્કલ્સ ઇવેન્ટમાં એશિયન ક્વોલિફાયર્સ ખાતે જાપાનના ટોક્યોમાં ક્વોલિફાઈ થયા હતા. મુસાનાહ ઓપન ચેમ્પિયનશિપમાં એપ્રિલ દરમિયાન નેથ્રા કુમાનન ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારા પ્રથમ ભારતીય મહિલા બની ગયા છે. અન્ય ઇન્ડિયન સેઇલરોએ તેમનું ટોક્યો કટ ઓમાનમાં પ્રાપ્ત કરેલું છે. પ્રથમવાર ભારત એક કરતાં વધારે સેઇલિંગ ઇવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યું છે, જેમાં લેઝર રેડિયલ, લેઝર સ્ટાન્ડર્ડ અને 49ર્સનો સમાવેશ થાય છે. આ પહેલા ભારતના સિંગલ ઓલિમ્પિકમાં ક્યારેય 2 કરતાં વધુ સેઇલરો નહોતા. આ વખતે લેઝર રેડિયલમાં નેથ્રા કુમાનન, વિષ્ણુ સારાવનન લેઝર સ્ટાન્ડર્ડમાં અને 49ર્સમાં કેસી ગણપતિ અને વરુણ ઠક્કર ભાગ લઈ રહ્યા છે. આ વખતેની ઓલિમ્પિકમાં ભારતના 15 શૂટરો ભાગ લઈ રહ્યા છે, જે કોઈ પણ ગેમ્સમાં ભારતની સૌથી વિશાળ કન્ટિન્જન્ટ છે.
તેમાં યંગસ્ટર્સ દિવ્યાંશસિંહ પવાર અને ઇલાવેનિલ વલારીવને 10 મીટર એર રાઇફલમાં હાઈએસ્ટ રેન્ક પ્રાપ્ત કરેલો છે. મનુ ભાકર પણ ભાગ લઈ રહ્યા છે. આ બધાની પસંદગી NRAI એટલે કે નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે, જેમાં ફાઇનલ ટીમમાં ચિંકી યાદવનો કોટા રાઇફલ શૂટર ઇલાવેનિલ વલારીવનને સુપ્રત કરવામાં આવ્યો છે, જેમાં 10 મીટર્સ વિમન્સ એર રાઇફલમાં અંજુમ મોદગિલ અને અપૂર્વી ચંદેલા છે, 10 મીટર મેન્સ એર રાઇફલમાં દિવ્યાંશસિંહ પવાર અને દીપક કુમાર છે, 50 મીટર્સ વિમન્સ રાઇફલ 3 પોઝિશનમાં તેજસ્વીની સાવંત અને 50 મીટર્સ મેન્સ રાઇફલ 3 પોઝિશનમાં સંજીવ રાજપૂત અને ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર છે, 10 મીટર્સ વિમન્સ એર પિસ્તોલમાં મનુ ભાકર અને યશસ્વીની સિંહ દેસવાલ છે, જ્યારે 10 મીટર્સ મેન્સ એર પિસ્તોલમાં સૌરભ ચૌધરી અને અભિષેક વર્મા છે, 25 મીટર્સ વિમન્સ પિસ્તોલમાં રાહી સરનોબત અને ચિંકી યાદવ હતા, જેમાં ચિંકીના સ્થાને ઇલાવેનિલ રિપ્લેસ થયા છે, જ્યારે મેન્સ કિટમાં અંગદ વીરસિંહ બાજવા અને મહેરાજ અહમદ ખાન ભાગ લેશે. ઇલ્યુઝિવ એકટ મેળવી સ્વિમર સાજન પ્રકાશ પ્રથમ એવા ભારતીય બની ગયા છે જેમણે ડાયરેક્ટ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. આ કારનામું તેમણે 200 મીટર બટરફ્લાય ઇવેન્ટમાં કર્યું હતું. શ્રીહરિ નટરાજે પણ 100 મીટર બેકસ્ટ્રોકમાં તે પછીના દિવસે એકટ મેળવ્યો હતો. યુનિવર્સિટી ક્વોટામાંથી માના પટેલ ક્વોલિફાય થયા છે. પ્રથમવાર 3 સ્વિમરો ભારત વતી ઓલિમ્પિકમાં ભાગ લેશે. સ્વિમર સાજન પ્રકાશ મેન્સ 200 મીટર ફ્રીસ્ટાઇલ, 100 મીટર બટરફ્લાય અને 200 મીટર બટરફ્લાય સ્પર્ધાઓમાં ભાગ લેશે, ત્યારે શ્રીહરિ નટરાજ મેન્સ 100 મીટર બેકસ્ટ્રોક અને માના પટેલ વિમન્સ 100 મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લેશે. ભારતના ટેબલ ટેનિસ પ્લેયરો માર્ચમાં દોહા ખાતે એશિયન ક્વોલિફાયર્સમાં ક્વોલિફાય થયા હતા, જેમાં અનુભવી ખેલાડી શરત કમલ છે જે 4થી વાર આ ગેમ્સમાં હાજરી નોંધાવવાના છે, ત્યારે ઝી સાથિયા અને સુતીર્થા મુખર્જી એ તેમના ગ્રુપોમાં ક્વોલિફાય થયા છે. મનિકા બત્રા અને શરત કમલ એ તેમના રેન્કિંગના આધારે ઓલિમ્પિકમાં સ્થાન પ્રાપ્ત કરેલું છે. આમ ટોક્યોમાં શરત કમલ, સાથિયા જ્ઞાનશેખરન, સુતીર્થા મુખર્જી અને મનિકા બત્રા ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સાનિયા મિર્જાએ પોતાની સુરક્ષિત રેન્કિંગ દ્વારા ક્વોલિફાય કર્યું છે અને તેમણે વિમન્સ ડબલ્સમાં અંકિતા રૈનાને પોતાના પાર્ટનર તરીકે સિલેક્ટ કર્યા છે. મેન્સ સિંગલ્સમાં સુમિત નાગલ તેમનો ઓલિમ્પિક ડેબ્યુ કરવાના છે. આમ વિમન્સ ડબલ્સમાં સાનિયા મિર્જા અને અંકિતા રૈનાની જોડી અને મેન્સ સિંગલ્સમાં સુમિત નાગલ રમશે. ટોક્યો ઓલિમ્પિક 2020માં મીરાબાઈ ચાનુ એકમાત્ર ભારતીય વેઇટ લિફ્ટર હશે. તેઓ અત્યારે વર્લ્ડમાં સેકન્ડ છે અને પહેલા તેઓ 49 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે. ભારત વતી 7 રેસલરો ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાગ લઈ રહ્યા છે. રેસલિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ તેમની સીટો કન્ફર્મ કરી છે. 62 કિલોગ્રામમાં સોનમ મલિકે કોટા પ્રાપ્ત કર્યો છે. રિયો 2016ના બ્રોન્ઝ મેડાલિસ્ટ સાક્ષી મલિક આમાં ભાગ નહીં લે. વિમન્સ ફ્રીસ્ટાઇલમાં 50 કિલોગ્રામ કેટેગરીમાં સીમા બિસ્લા, 53 કિલોગ્રામમાં વિનેશ ફોગટ, 57 કિલોગ્રામમાં અંશુ મલિક અને 62 કિલોગ્રામમાં સોનમ મલિક ભાગ લેશે, જ્યારે મેન્સ ફ્રીસ્ટાઇલમાં 57 કિલોગ્રામ વજન વર્ગમાં રવિકુમાર દહિયા, 65 કિલોગ્રામમાં બજરંગ પુનિયા અને 86 કિલોગ્રામ કેટેગરીમાં દીપક પુનિયા ભાગ લેશે.